प्रज्ञानां सुप्रतानै स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान्। भुक्त्वा भोगान् स्थविष्ठान् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान्। पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुङ् मायया भोजयन्नः। माया संख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विधिज विषयान् प्राश्य भोगान् स्थविष्ठान्। पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषास्वेन सूक्ष्मान्। सर्वानेतान् पुनरपि शनै स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगत गुण गणः पात्वसौ न स्तुरीयः। हरिः ओम्। ओम् इत्येतदक्षरमिदं सर्वम् तस्य उपव्याख्यानम् भूतं भवत् भविष्यदिति सर्वमोङ्कार एव यच्चान्यत्रिकालातीतम् तदप्योङ्कार एव सर्वं ह्येतद्ब्रह्म अयमात्मा ब्रह्म सोऽयमात्मा चतुष्पात् जागरितस्थानो बहिष्प्रज्ञः सप्ताङ्गः एकोनविंशतिमुखः स्थूलभुक् वैश्वानरः प्रथमः पादः। ओम् इति एतदक्षरमिदं सर्वम् अबद्धो छे ए ओम् एव अक्षर छे। तस्य उपव्याख्यानं प्रस्तुतं वेदितव्यम् एनी समझ आपवामां आवी रही छे। भूतं भवत् भविष्यति इति सर्वम् ओंकार एव। तो भूतकाळमां जे हतुं भविष्यमां जे हशे भवत् वर्तमानमां जे छे बधुं ज ओंकार छे। पण त्रण काळ सिवाय जे होय ते अच्चान त्रिकालातीतम त्रण काळथी अतीत एवं जे होय ए पण ओंकार ज छे। सर्वम हि एतद् ब्रह्म अयम आत्मा ब्रह्म अजे कहीं छे ए बधुं ब्रह्म छे। अने ब्रह्म शब्द थी सामान्य एवी समझ जन्मे के कंईक दूर छे परोक्ष छे एवुं तो ए परोक्षत्वनो भ्रम दूर करवा माटे कहेवामां आव्युं अयम आत्मा ब्रह्म जेने आ हूँ कहीए छे एवो जे आत्मा छे ए ब्रह्म छे। स्वयं आत्मा चतुष्पाद ते आ आत्मा चार पाद वाळो छे। चार पादमांथी पहला पादनुं वर्णन करे छे त्रीजा मंत्रमां जागृत स्थानः जागृत अवस्था जेनु स्थान अर्थात तादात्म्यनु स्थान साधन तादात्म्यनो विषय छे अभिमाननो विषय छे। बहिष्प्रज्ञः जेनी प्रज्ञा बहार छे बहारनी तरफ छे। सप्तांगः सात अंगो धरावे छे। एकोनविंशतिमुखः
119 એવા જેના મુખ છે, સ્થૂળ ભૂક સ્થૂળ વિષયોને જાણે કે ભોગવનાર છે. વૈશ્વાનર જેનું નામ છે એ આત્માનો પ્રથમ પાદ છે. તો એને પ્રથમ પાદશાથી કયો? કારણ કે આત્માની દ્રષ્ટિ વિચાર કરવામાં આવે તો આત્મામાં પૂર્ણ બ્રહ્મ, જેમાં કશું જ નથી, નિર્ગુણ અને નિરાકાર કે નિર્વિશેષ હોય, તો એનું સૌથી પહેલા તો કારણ સ્વરૂપ જોવામાં આવે, અવ્યક્ત કે અજ્ઞાન ઉપહિત. એમાંથી પછી સૂક્ષ્મનો જન્મ થાય, એમાંથી પછી સ્થૂળનો જન્મ થાય. એટલે સૌથી પહેલા કારણ કે અવ્યક્ત હોય, પછી સૂક્ષ્મ હોય, પછી સ્થૂળ હોય, એટલે કે સ્થૂળ સૌથી છેલ્લું આવવું જોઈએ. તો એને કેમ પહેલો પાદ કહેવામાં આવ્યો? કે એટલા માટે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે આપણી નજરની સમક્ષ હોય કે હાજર હોય ત્યાંથી શરૂઆત કરવામાં આવશે. આપણે શરૂઆત કરવી હોય તો જાગૃત જે આપણને નજરની સામે છે ત્યાંથી શરૂઆત કરીશું. એટલા માટે પહેલા જાગૃત સ્થાન એને પહેલો પાદ કહેવામાં આવ્યો. એ શબ્દો સમજાવ્યા. વૈશ્વાનર સુધીના વિશ્વચેતે નરાશ્રિત વિશ્વાનરાહ કર્મણી ષષ્ઠી. તો બધા માણસો કરતા થઈને એને દોરે છે એવા અર્થમાં ષષ્ઠી નથી, પરંતુ વિશ્વચેતે, પરંતુ એ બધાને દોરે છે એવા અર્થમાં વૈશ્વાનર શબ્દમાં કર્મણી ષષ્ઠી છે. વિશ્વેશામ નરાણામ અનેકધા નયના, તો બધા મનુષ્યોને અનેક પ્રકારે દોરે છે. આમ વિશ્વેશામ નરાણામ જે ષષ્ઠી છે, આ ષષ્ઠી એ કર્મણી છે, કર્તરી નથી. પ્રવિલાપન અપેક્ષા પ્રાથમ્યમ ને સૃષ્ટિ અપેક્ષા, સર્જનની અપેક્ષા એ પ્રથમ પણ નથી કહ્યું, પણ પ્રવિલાપન મારા પુસ્તકમાં 16મું પાનું છે, ટીકાનો પહેલો પેરેગ્રાફ પૂરો થાય છે. તો જુઓ બેન, આ પુષ્પાબેન ને, હા, એટલે આ માંડુક્ય ઉપનિષદ છે, અઘરું તો છે જ જાણે, પણ છતાં આપણે હિંમતથી શરૂ કરતા હોઈએ તો જરાક એનો પરિચય કરી લો. કે જુઓ, ત્રીજો મંત્રવાળો પાનું હોય તમારા હાથમાં, બરાબર, હા, તો સૌથી ઉપર કાળા મોટા અક્ષર છે એને મંત્ર કહેવાય, ઉપનિષદનો વેદનો મંત્ર. એની નીચે હિન્દીમાં છે એ મંત્રનો અર્થ આપ્યો છે. એના પછી સંસ્કૃત જે છે એ શંકરાચાર્ય ભગવાનનું ભાષ્ય કે કોમેન્ટરી છે એના ઉપર. એના પછી સંસ્કૃત થોડાક નાના અક્ષરમાં હોય તો એ આનંદગીરી ટીકા છે, બીજા આચાર્યની કરેલી ટીકા છે. અને પછી હિન્દી ભાષાંતર હોય તો એ ભાષ્યનું, શંકરાચાર્ય મહારાજના ભાષ્યનું ભાષાંતર છે, ટીકાનું ભાષાંતર નથી હોતું. અને છેક નીચે કાળી લીટીની નીચે હોય એને પાદનોત કે ટિપ્પણ કે ફૂટનોટ કહેવામાં આવે છે. એ ઉપર જે આંકડા હશે એના આધારે નીચે આપણે જોતા જઈશું આવશે. એટલે બરાબર આ પ્રકારની વસ્તુ હોય છે. તો 16મું પાનું ટીકાનો બીજો પેરેગ્રાફ શરૂ કરીએ. અધ્યાત્મ અધિદૈવયોઃ ભેદમ આદાય પ્રાગુક્તમ સપ્તાંગત્વમ આક્ષેપતિ. અધ્યાત્મ એટલે આત્માના અધિકૃત્ય વર્તતે, એટલે કે વ્યક્તિને લગતું જે છે એને અધ્યાત્મ કહેવામાં આવે. અને અધિદૈવ એટલે દેવતાઓને લગતું હોય, એને સમષ્ટિને લગતું હોય એને અધિદૈવ કહેવામાં આવે. તો એ બંનેનો ભેદ સ્વીકારીને આગળ કહ્યું હતું સપ્તાંગત્વમ. તો હવે સાત અંગ એવું કહેવામાં આવ્યું. આ જાગૃત સ્થાન જે વૈશ્વાનર છે, વૈશ્વાનરને સાત અંગ છે એમ કહ્યું. થોડા શબ્દો અપરિચિત લાગે તો હમણાં ચાલવા દેજો, ધીમે ધીમે ગોઠવાઈ જશે. હા, તો વૈશ્વાનરના સાત અંગ છે. હવે અહીં તો પેલા આત્મા અપરોક્ષ એટલે જે હું છે, એટલે વ્યક્તિ છે, અધ્યાત્મ છે એની વાત ચાલી રહી છે. અને એનું વર્ણન કરે છે કે એને સાત અંગો છે. કયા કયા અંગો છે? કે સ્વર્ગ છે ને એ એનું માથું છે, પૃથ્વી છે એ એના પગ છે. તો હવે એક વ્યક્તિની કે માણસની વાત કરે અને સ્વર્ગ માથું હોય ને પૃથ્વી પગ હોય, એવું કેવી રીતે હોઈ શકે? એટલે અધ્યાત્મ અને અધિદૈવ, અધ્યાત્મ એટલે વ્યક્તિ, અધિદૈવ સમષ્ટિ, આ બંને ભિન્ન છે એવું સ્વીકારીને આ શંકા કરે છે કે કેવી રીતે બને કે અધ્યાત્મ વ્યક્તિનું માથું છે એ સ્વર્ગ વગેરે હોય. ભાષ્યકાર મહારાજ કહે છે, કથમ અયમ આત્મા બ્રહ્મ ઇતિ પ્રત્યગાત્મનઃ અસ્ય
चतुष्पात्वे प्रकृते युलोकादीनां मूर्धादि अंगत्वम इति। जो भाई शुरुआत भी करी अहम आत्मा ब्रह्म, आज आत्मा हूँ छू ए ब्रह्म से, आ एटले हूँ थी शुरुआत करवामां आवी छे। इति प्रत्येक आत्मा न, प्रत्येक आत्मा एटले मारो पोतानो ध इनर सेल्फ, सौथी अंदर नो मारो जे हूँ छे एने प्रत्येक आत्मा कहे छे। तो मारो जे आत्मा छे शुरुआत एनाथी करी छे, अने आत्माना चार पाद कहेवानुं तमे नक्की कर्युं छे। अयम आत्मा चतुष्पाद, आत्मा चार पाद वाळो छे, एनो आ प्रथम पाद छे। એટલે આત્મા જે પ્રત્યક્ષ છે એના ચાર પાદની કહેવાય પ્રકૃતિ। એટલે અત્યારે વિવાહ ચર્ચાનો વિષય છે, જ્યારે એવું ચાલી રહ્યું છે ત્યારે યુલોકાદિના મૂર્ધાદ્યંગત્વમ કથમ। તો જ્યારે મારી વાત કરી રહ્યો છે કે આ દેવદત્ત છે ને, એ દેવદત્તનો માથું ને પગ ને, દેવદત્તને સાત અંગ છે। શરૂઆત એવી કરી કે દેવદત્તને સાત અંગ છે, પછી કહે છે કે સ્વર્ગનું માથું છે। હવે દેવદત્ત તમારા મારા જેવડો માણસ હોય, થોડો ઊંચો હોય તો 7 ફૂટનો હોય, 7.5 ફૂટનો, 8 ફૂટનો, પણ કે સ્વર્ગ તો માથું ના જ હોય ને એનું। એટલે જયારે તમે એક વ્યક્તિને શરૂઆત કરો છો કે આ આત્મા ચાર પાદ વાળો છે, પછી તમે કહો છો કે સ્વર્ગ એનું માથું છે, એવું કેવી રીતે થઈ શકે? ઇતિ આવી શંકા કરવામાં આવી। ટીકાકાર કહે છે, ટીકાકાર એટલે પેલા સંસ્કૃતમાં નાના અક્ષર છે ત્યાં જવું પડશે। એટલે એવું હોય છે કે ટીકાકાર ભાષ્યના શબ્દોને સમજાવે છે, ટીકામાં એક એક પ્રતીક હશે। કથમ ઇતિ એ મળ્યું તમને, બરાબર? એટલે કથમ એ શબ્દ ભાષ્યમાં શોધવાનો આપણે। એટલે ટીકામાં જે શબ્દ બતાવ્યો હોય એને પ્રતીક કહેવાય, અને એ પ્રતીક એ ભાષ્યનો શબ્દ હશે। એટલે ભાષ્યમાં એ શબ્દથી વાક્ય વાંચ્યું આપણે, પછીનું પ્રતીક આવતા સુધી, એટલે કથમથી શરૂ કર્યું આપણે વાક્ય, એ નૈષ દોષ ત્યાં સુધી વાંચી ગયા, નૈષ દોષથી વાંચીશ, એની વચ્ચે આ ટીકા આવશે। બ્રહ્મણી પ્રકૃતિ તસ્ય પરોક્ષ, આ પણ થોડું થઈ ગયું હતું, નહીં ખાસો થઈ ગયો છે આમ, પણ ચાલો જોઈ લઈએ છીએ। બ્રહ્મણી પ્રકૃતિ તસ્ય પરોક્ષત્વે શંકિતે તન નિરાશાર્થમ બ્રહ્મ અયમ આત્મા ઇતિ પ્રત્યગાત્માનમ પ્રકૃત્ય સ્વયં આત્મા ચતુષ્પાદિતિ ચતુષ્પાત્વે તસ્ય પ્રક્રાંતે દ્યુલોકાદીના મૂર્ધાદ્યંગત્વ સિદ્ધ્યર્થમ યદુક્તમ તદ અયુક્તમ પ્રક્રમ વિરોધાદ ઇત્યર્થઃ। તો સૌથી પહેલા મંત્રમાં પ્રકૃત એટલે ચર્ચાનો વિષય બ્રહ્મ છે। સર્વમ હિ એતદ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ, બરાબર? ઓમ ઇત્યેત અક્ષરમિદમ સર્વમ ત્યાં, અને પછીના મંત્રમાં સર્વમ એતદ બ્રહ્મ, એ સૌથી પહેલા શરૂઆત બ્રહ્મથી કરી છે। બ્રહ્મની પ્રકૃતિ બ્રહ્મથી શરૂઆત કરી છે, તસ્ય પરોક્ષત્વે, અને બ્રહ્મ શબ્દ બોલાય એટલે સીધો ખ્યાલ એવો જ આવે કે એ પરોક્ષ છે। ત્યારે શંકિતે પરોક્ષત્વની શંકા કરવામાં આવે, ત્યારે તન નિરાશાર્થમ એટલે પરોક્ષત્વ પરોક્ષત્વ શંકા નિરાશાર્થમ, પરોક્ષત્વની શંકાનો નિરાશ કરવાને માટે બ્રહ્મ અયમ આત્મા। તો સર્વમ એતદ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ, જેવું બ્રહ્મ કહ્યું તરત જ અયમ આત્મા બ્રહ્મ એમ કહીને પ્રત્યેક આત્માના પ્રકૃત્ય, એટલે બ્રહ્મ જે વિષય હતો ચર્ચાનો, એને બદલે ચર્ચાનો વિષય આત્માને બનાવી દીધો, બ્રહ્મ શબ્દ વાપરીને તરત જ અયમ આત્મા બ્રહ્મ કહ્યું, એટલે પ્રકૃત આત્મા થઈ ગયો। સ્વયં આત્મા ચતુષ્પાત, અને એ આત્મા ચતુષ્પાત છે એમ કહીને ચતુષ્પાત્વે તસ્ય પ્રક્રાંતે, ત્યારે આ તસ્ય વગર તમારી પાદનો જ છે ને, નથી અહીં કોઈ પાદનો જ નથી, ઓકે। ચતુષ્પાત્વે તસ્ય પ્રક્રાંતે દ્યુલોકાદીના મૂર્ધાદ્યંગત્વ સિદ્ધ્યર્થમ, તો દ્યુલોકાદીના એટલે અહીં એક પાદનો જ નથી, તસ્ય પ્રક્રાંતે દ્યુલોકાદીના મૂર્ધાદ્યંગત્વ સિદ્ધ્યર્થમ યદુક્તમ, ત્યાં પાદનો જ છે, બરાબર? યદુક્તમ, એ નીચે તદુક્તમ છે ત્યાં યદુક્તમ કરવાનું, તસ્ય વૈશ્વાનરાત્મ વિષયત્વેન અધિદૈવ પરત્વાદ ઇતિ ભાવઃ। વૈશ્વાનર શબ્દ છે એ સમષ્ટિ માટે વપરાયેલો છે શાસ્ત્રોમાં, વિશ્વ શબ્દ છે એ વ્યષ્ટિ માટે વપરાયેલો છે, પણ એ વૈશ્વાનર શબ્દ વાપરીને વ્યષ્ટિ સમષ્ટિને ભેગા કરી જ આપ્યા છે શ્રુતિએ। એટલે વૈશ્વાનર શબ્દ વાપર્યો છે એટલા માટે એ અધિદૈવ પરત્વાત એવું બતાવે છે,
તદ અયોક્તમ એ યોગ્ય નથી, કારણ કે પ્રકર્મ વિરોધાત એટલે પ્રકૃત આત્મા છે. અને પછી શબ્દ વાપર્યો છે વૈશ્વાનર, એટલે આત્મા કહીને સમષ્ટિને બતાવતો શબ્દ વાપર્યો વૈશ્વાનર એ યોગ્ય નથી એમ એમને કહેવું છે. અધ્યાત્મ અધિદૈવયોહો ભેદભાવાત, તો શંકા કરવાનો જવાબ આપે છે કે અધ્યાત્મ અને અધિદૈવ બંને જુદા હોય તો એવું કહી શકાય કે એનું માથું સ્વર્ગ છે એમ કહેવામાં વિરોધ છે. પણ અધ્યાત્મ અધિદૈવ બંને એક જ છે, એટલા માટે ન પ્રક્રમ વિરોધ અસ્તિ. માટે શરૂઆત જે કરી છે એને સાથે કોઈ વિરોધ નથી એમ કરીને શંકાનો પરિહાર કરે છે. નૈષ દોષ હિતિ ભાષ્યકાર કહે છે, નૈષ દોષ એમાં કોઈ દોષ નથી. કેમ? તત્ર હેતુ માં શા માટે દોષ નથી એનું કારણ કહે છે ભાષ્યકાર. સર્વસ્ય પ્રપંચસ્ય સાધિ દૈવિકસ્ય અનેન આત્મના ચતુષ્પાત્વસ્ય વિવક્ષિતત્વાત્. સમગ્ર પ્રપંચ અધિદૈવ સહિતનો એ બધાનો આ આત્મા, આત્મા આત્મના એટલે આત્મરૂપથી ચતુષ્પાત્વસ્ય વિવક્ષિતત્વાત્. આ સમગ્ર પ્રપંચ ચાર પાદવાળો છે એવું કહેવાની અહીં ઈચ્છા છે. અધિદૈવ સહિતનો સમગ્ર પ્રપંચ આ આત્માના રૂપથી ચાર પાદવાળો છે એવું કહેવાની ઈચ્છા છે. એટલા માટે અધ્યાત્મની શરૂઆત કરી એમાં અધિદૈવના અંગો મૂક્યા તેમાં કશું ખોટું નથી. એમને જ્યારે આત્માને ચાર પાદવાળો કહેવો છે ત્યારે સમગ્ર જાગ્રત વિશ્વ છે બધાને ચાર પાદવાળો કહેવું છે. એટલે આત્મા કહેવામાં એમને અધ્યાત્મ અધિદૈવ બંનેનો સમાવેશ કરવો છે, એવું વિવક્ષિત છે એટલે ભૂલમાં નથી કર્યું. ટીકાકાર સમજાવે છે આ વસ્તુ. આધ્યાત્મિકસ્ય આધિદૈવિકેન સહિતસ્ય પ્રપંચસ્ય સર્વસ્ય એવ સ્થૂલસ્ય પંચીકૃત પંચમહાભૂત તત્કાર્યાત્મકસ્ય અનેન આત્મના વિરાજા પ્રથમ પાદત્વમ. આત્માનો પ્રથમ પાદ કયો છે એ કહે છે. આધ્યાત્મિક અને આધિદૈવિક એ બંને સહિતનો સમગ્ર સ્થૂળ પ્રપંચ, સ્થૂળ એટલે આંખોથી કે ઇન્દ્રિયોથી જેનું ગ્રહણ કરી શકાય છે એવો સમગ્ર પ્રપંચ, નાનો કે મોટો, અધ્યાત્મક અધિદૈવ, વ્યષ્ટિ કે સમષ્ટિ, ઇન્દ્રિયોથી જેનું ગ્રહણ કરી શકાય એવો સમગ્ર જે પ્રપંચ છે, જે પંચીકૃત પંચ મહાભૂત અને એના કાર્યથી બનેલો છે. દસમી પાદનોતમાં અત્ર વિશ્વસ્ય, તેનું કાર્ય એટલે અહીં વિશ્વ એટલે વ્યષ્ટિ સ્થૂળ શરીર. અને આત્મના વિરાજા પ્રથમ પાદત્વમ, વિરાજા વિરાટ સ્વરૂપેણ એટલે વિરાટના સ્વરૂપથી સમગ્ર સ્થૂળ પ્રપંચ છે એ આત્માનો પહેલો પાદ છે. તસ્યેવ સૂક્ષ્મસ્ય અપંચીકૃત પંચ મહાભૂત તત્કાર્યાત્મના હિરણ્ય ગર્ભાત્મના દ્વિતીય પાદત્વમ. તો આમ સામાન્ય આપણી પરિભાષામાં વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ એ વ્યષ્ટિ ચૈતન્ય માટે વપરાય છે, અને વિરાટ હિરણ્યગર્ભ અને ઈશ્વર એ સમષ્ટિ માટે વપરાય છે. એટલે વિશ્વ વ્યષ્ટિ, વ્યષ્ટિ સ્થૂળ ઉપહિત ચૈતન્ય, અને વિશ્વ વૈશ્વાનર કે વિરાટ એ સમષ્ટિ ઉપહિત ચૈતન્ય. વ્યષ્ટિ અને સમષ્ટિ, વિશ્વ અને વૈશ્વાનર અથવા વિરાટ. તેજસ અને હિરણ્યગર્ભ, તેજસ એ વ્યષ્ટિ માટે અને હિરણ્યગર્ભ સમષ્ટિ માટે, અને પ્રાજ્ઞ અને ઈશ્વર, પ્રાજ્ઞ વ્યષ્ટિ માટે, ઈશ્વર સમષ્ટિ માટે. આ શબ્દો સામાન્ય રીતે વપરાતા હોય છે. અને એક એક વ્યષ્ટિ એટલે ઇન્ડિવિજ્યુઅલ, સમષ્ટિ એટલે ટોટાલિટી, એક અને સર્વનો સરવાળો, આવા અર્થમાં આ શબ્દો વપરાય છે. અને કારણ સૌથી પહેલા માણસને કે જીવને પોતાના સ્વરૂપનું અજ્ઞાન, એ અજ્ઞાન એટલે કારણ શરીર, એમાંથી પછી એને ભોગની ઈચ્છા જન્મી. એટલા માટે આ ઈચ્છાનો જન્મવું એ જ મનનું સર્જન એમ કહેવામાં આવે છે. મન નામની વસ્તુનું સર્જન થયું નહીં, પણ ઈચ્છા ધરાવતું અજ્ઞાન ધરાવતું ચૈતન્ય, ઈચ્છા ધરાવતું ચૈતન્ય, ઇન્દ્રિયોથી કર્મ કરતું ચૈતન્ય. તો હું જ એક જે હું પૂર્ણ છું એ મને ના જાણો એને કારણે હું અજ્ઞાન વાળો હું થઈ ગયો ને. હું જાણતો નથી કે ઉપનિષદોની એવી ઘોષણા છે કે હું પૂર્ણ છું, હું આનંદ સ્વરૂપ છું, હું બ્રહ્મ છું. બ્રહ્મ શબ્દનો અર્થ આવો થાય કે હું મહાન છું, વિશાળ છું, અનંત છું, પૂર્ણ છું,
બ્રહ્મ છું, આનંદ ઘન છું, સુખ સ્વરૂપ છું, અપરિચ્છિન્ન છું, આવો બ્રહ્મ શબ્દનો અર્થ થાય. ઉપનિષદોની ઘોષણા છે હું બ્રહ્મ છું. અને એ બ્રહ્મ હવે હું એટલે જેને હું કહું છું એવો એ હું નાનો, બ્રહ્મ એટલે મોટો. એટલે હું બ્રહ્મ છું એવું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે અલ્પ અને અપરિચ્છિન્ન, અલ્પ અને અનંત, હું એટલે આ અપરોક્ષ કે પ્રત્યક અને બ્રહ્મ એટલે પરોક્ષ, આ બંને વસ્તુ એક થઈ ગઈ. હું ચેતન છું, બ્રહ્મ અચેતન છે. હું પ્રત્યક્ષ છું, બ્રહ્મ પરોક્ષ છે. હું અલ્પ છું, બ્રહ્મ અનંત છે. હું મને દુઃખ સ્વરૂપ માનું છું, બ્રહ્મ આનંદ ઘન છે. હું બ્રહ્મ છું એવું કહ્યું ત્યારે આ બંને વસ્તુ એક થઈ ગઈ. એનો અર્થ કે અલ્પ પણ ના રહ્યું, અનંત પણ ના રહ્યું, અલ્પ અને અનંત બંને એક થઈ ગયા. પ્રત્યક અને પરોક્ષ, પ્રત્યક મીન એટલે કે વિચ ઇઝ ડાયરેક્ટ એક્સપિરિયન્સ. હું પરોક્ષ એટલે જે રિમોટ, જે દૂરનો છે, જે આપણે જોઈ શકતા, સાંભળી શકતા, ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકતા, વિચ ઇઝ નોટ પરસેપ્ટેબલ એટ ધીસ મોમેન્ટ, એ પરોક્ષ છે. હું બ્રહ્મ છું એમ કહેવામાં આવ્યું. આપણે માટે ઈશ્વર આપણી આંખોનો વિષય નથી, તો બ્રહ્મ આંખોનો વિષય નથી. આપણી સમજ પ્રમાણે આપણે જ્યારે બ્રહ્મ શબ્દ કે ઈશ્વર શબ્દ વાપરીએ ત્યારે દૂર છે, પરોક્ષ છે, જોવાતો નથી, આવો અર્થ આપણા મનમાં સહજ રીતે જન્મે છે. તો હું અને ઈશ્વર, અલ્પ અને અનંત, આવો જે ભેદ હું અને ઈશ્વર શબ્દોથી જન્મે છે, એ ભેદ હું બ્રહ્મ છું એવું કહેવા દ્વારા બંનેનો ભેદ પુરાઈ ગયો. એટલે બંનેમાં જે જે વિરુદ્ધ અંશો હતા એ જતા રહ્યા અને બંને એક છે એવી સમજ આપણામાં જન્માવવાનો પ્રયત્ન થયો. હવે જ્યારે હું અને બ્રહ્મ એક હોય, બાપ અને દીકરો ભેગા હોય, તો દીકરાની સંપત્તિ છે એ બાપની પણ બની જાય અને બાપની સંપત્તિ છે એ દીકરાની પણ બની જાય. બાપ અને દીકરો બંને જ્યારે એક હોય ત્યારે પછી બંનેના જે ગુણદોષ છે એ બંનેને પ્રાપ્ત થાય. હું બ્રહ્મ હોઉં તો બ્રહ્મની અનંતતા મને પ્રાપ્ત થાય અને મારી પ્રત્યક હોવા પણ મારું અપરોક્ષત્વ છે એ બ્રહ્મને પ્રાપ્ત થાય. મારી ચેતનતા છે એ બ્રહ્મને પ્રાપ્ત થાય. બ્રહ્મનો આનંદ ઘન હોવા પણ છે એ મને પ્રાપ્ત થાય. આમ બંનેના પરસ્પરના ગુણો બંને એક થઈ ગયા. હું બ્રહ્મ છું એવી ઘોષણા કરી. એટલે હવે એ જ હું બ્રહ્મ વેદાંતનું, વેદાંત દર્શનની આ વિશેષતા છે કે એ સૌથી શ્રેષ્ઠ જે સત્ય છે. શ્રેષ્ઠ શું? સત્ય છે. સત્યમાં કંઈ શ્રેષ્ઠ તો હોય જ નહીં. જે સત્ય છે, જે દર્શન છે, જે સિદ્ધાંત છે, એને લઈને શરૂ કરે છે. હું બ્રહ્મ છું ત્યાંથી વેદાંત શરૂ થાય છે. પછી એ વિચારે છે કે તો આ બ્રહ્મ જીવ બન્યો કેવી રીતે? હું પૂર્ણ છું, હું અલ્પ ક્યાંથી થઈ ગયો? હું આનંદ ઘન છું, હું દુઃખી ક્યાંથી થઈ ગયો? હું તો શરીર વગરનો છું, હું શરીરવાળો ક્યાંથી થઈ ગયો? એમાં ત્રણ શરીર ક્યાંથી આવી ગયા? બરાબર, વેદાંત અહીંથી શરૂ કરે છે. વેદાંત સિવાયના બધા જ દર્શનો કે ફિલોસોફી છે એ અનુભવથી શરૂઆત કરે છે કે હું જીવ છું કે દુઃખી છે એવો અનુભવ થાય છે, હું આનંદ કેવી રીતે હોઈ શકું? હું અલ્પ છે એવો અનુભવ થાય છે તો હું પૂર્ણ કેવી રીતે હોઈ શકું? એટલે વેદાંત સિવાયના જે દર્શનો છે એ અનુભવનો આધાર લે છે. અનુભવના આધારે શાસ્ત્રને મૂલવવા, ઘટાવવા, સમજવા માંગે છે. વેદાંત દર્શન આ સિદ્ધાંતનો સ્વીકાર કરે છે. હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, આ ચાર મહાવાક્યો છે. આ મહાવાક્યો જીવ અને બ્રહ્મનું ઐક્ય કહે છે. એટલે હું બ્રહ્મ છું એવું સ્પષ્ટ ઘોષિત ઉપનિષદો કરે છે. પણ મને લાગે છે કે હું દુઃખી છું તો હું બ્રહ્મ કેવી રીતે હોઈ શકું? એવું વેદાંત પૂછતું નથી. વેદાંત પૂછે છે કે હું બ્રહ્મ છું તો દુઃખી કેવી રીતે થઈ ગયો? બરાબર, હું દુઃખી આવો, હું દુઃખી ને હું બ્રહ્મ કેવી રીતે હોઉં? આ ઉપનિષદ કહે છે કેવી રીતે? ના, શ્રદ્ધા કેવી હોય તો આને શ્રદ્ધા કહેવાય, સત્ય બુદ્ધિ કહેવી હોય તો આને સત્ય બુદ્ધિ કહેવાય, પ્રમાણ બુદ્ધિ કહેવી હોય તો આને પ્રમાણ બુદ્ધિ કહેવાય. કે હું બ્રહ્મ છું એ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણ છે બ્રહ્મના જ્ઞાનમાં. એ કહે છે કે હું બ્રહ્મ છું, પૂરું થઈ ગયું બસ. તો હવે શ્રદ્ધાળુ માણસ છે એથી શરૂ કરે છે તો દુઃખી કેમ થયો? મારે તો શરીર હોય જ ના ને, બ્રહ્મ તો અનંત છે. શરીર એટલે શીર્ય માણત્વાદ, જેનો ક્ષય થાય છે એનું નામ શરીર છે. હવે બ્રહ્મનો તો ક્ષય જ ના થાય,
બ્રહ્મને શરીર હોય, એક અદ્વિતીય, એને એનાથી જુદું શરીર હોય કેવી રીતે? માટીનું શરીર ઘોડો એવું થયું. હા, બ્રહ્મનું શરીર એટલે માટીનું શરીર ઘોડો. માટીનું શરીર ઘોડો ખરો કે નહીં? જે કહેવું હોય કહેવાની છૂટ છે. એવું કહેવું હોય તો કોક માટીનું શરીર ઘોડો છે, માટી માટી જ છે. તમારે કેવું હોય કે ઘોડો, તો સારું, માટીનું શરીર છે ઘોડો. બસ જેવું માટીનું શરીર ઘોડો છે એવું બ્રહ્મનું શરીર હું છું. આ સ્થૂળ શરીર, મારે મને આ સ્થૂળ શરીર કેવું કે મારે મને બ્રહ્મ કહેવો જે સ્થૂળ શરીરને ધારણ કરનારો છે, એ પાછું મારે નક્કી કરવાનું, બરાબર ને? કારણ કે હું બ્રહ્મ છું એ નિશ્ચય થઈ ગયો. એટલે આમ એવી સુંદર વસ્તુ છે કે જો આપણે આ નિશ્ચયથી શરૂ કરી શકીએ કે હું બ્રહ્મ છું તો નક્કી જ છે. હવે આગળ ચાલીએ કે દુઃખ થયું કેમ, હું બ્રહ્મ છું, શરીર આવ્યું ક્યાંથી મારી અંદર, મારા પ્રકૃતિ કેવી રીતે આવી, વાસનાઓ કેવી રીતે આવી, આ સ્વભાવ ક્યાંથી જન્મ્યો, આ બધી વસ્તુ આવી કેવી રીતે, એટલે એનું સમર્થન કેવી રીતે આપી શકું, આવ્યું કેવી રીતે સમજવાની કોશિશ કરીએ. અને ધારો કે ખબર ના પડે કે કેવી રીતે આવ્યું, ગમે ત્યાંથી આવ્યું, પણ એ સાચો તો ના જ હોય ને? કારણ કે હું બ્રહ્મ છું એ સાચું હોય કે હું શરીર છું એ સાચું હોય, બે તો સાચા હોય જ ના શકે, કારણ કે બંને વિરુદ્ધ છે. બે સંજોગોમાં હું બ્રહ્મ છું એ શાસ્ત્રોની ઘોષણા છે, માટે બ્રહ્મ સિવાયનું જે કંઈ હું છું એ બધું ખોટું છે, ના કલ્પિત છે, મિથ્યા છે. એટલે હવે એ હું બ્રહ્મ, બરાબર? એટલે હું અને બ્રહ્મ આ બે શબ્દોનો જે વિરોધ દેખાય છે ને, કે હું એટલે અહીં, બ્રહ્મ એટલે ત્યાં, એ વિરોધને આપણે દૂર કર્યા પછી આગળ ચાલીએ છીએ. હવે કે હવે વાત કરીએ કે હું જે બ્રહ્મ છું, એટલે હવે હું શબ્દ વાપરીએ ત્યારે બ્રહ્મથી વિરુદ્ધ એવો હું ના સમજીએ. હું એટલે બ્રહ્મ એવો જે હું છું એ હું મારા પૂર્ણ સ્વરૂપને જાણતો નથી. એ કહે છે કે હું પૂર્ણ છું પણ મને ખબર નથી, એટલે મને લાભ નથી મળતો એનો. એટલે હું મારા સ્વરૂપને, પૂર્ણત્વને, અનંતત્વને, આનંદત્વને જાણતો નથી. એટલે કે મને મારા સ્વરૂપનું અજ્ઞાન છે, બરાબર? મને મારા સ્વરૂપનું અજ્ઞાન છે. એટલે શું થાય છે કે મારા સ્વરૂપનું અજ્ઞાન હોવાને કારણે મને એવું જ અજ્ઞાન આ વિશેષ પ્રકારનું છે. એટલા માટે કે એ માત્ર ઊંઘમાં હોય એટલું અજ્ઞાન નથી, પણ અજ્ઞાન છે કે હું પૂર્ણ છું, સાથે સાથે એમાં ભ્રમ જન્મે છે કે હું અપૂર્ણ છું. પૂર્ણ છું એવું જાણતો તો નથી જ, સાથે જેમ કે માણસને હું માણસ છે એવી ખબર ના હોય તોય વાંધો નહીં. નાનું બાળક હોય તો નાના બાળકને, આમ નાનું બાળક મોઢાથી ખાતું હોય, ઘૂંટણિયા કાઢી બે હાથને બે પગથી ચાલતું હોય, આપણે એને શું કહીએ? જો બેટા આપણે માણસ છીએ, ગાય નથી, કૂતરું નથી, ભેંસ નથી, એવું કહીએ ને આપણે? તો બાળકને જ્યારે કહીએ કે જો બેટા આપણે માણસ છીએ, તો એ સમજી જાય છે કે આપણે માણસ છીએ, કારણ કે એના મનમાં એવો ભ્રમ નથી કે હું ભેંસ છું. એને ખબર નથી કે હું માણસ છું. આપણે કહ્યું કે તું માણસ છે, એ સમજી ગયો હું માણસ છું. જ્યારે આપણી મુશ્કેલી એવી છે કે આપણને એ કહે છે કે તું બ્રહ્મ છે, ત્યારે હું બ્રહ્મ છું એવું હું જાણતો નથી. એટલું જ નહીં, હું અબ્રહ્મ છું, અપૂર્ણ છું, જીવ છું, દુઃખી છું, અલ્પ છું, એવું ઉલટું જ્ઞાન, વિપરીત જ્ઞાન, મિસએપ્રિહેન્શન કે ભ્રમ પણ હું ધરાવું છું. એટલે માત્ર અજ્ઞાન છે એટલું જ નહીં, અજ્ઞાન આવું બીજું કામ કરે છે કે કયું ઘર, આ ઘર મારું છે એવું જાણતો નથી, ને પેલું ઘર મારું છે એવું જાણું છું, એટલે એના ઘરમાં પાસે જઉં છું, બરાબર? અજ્ઞાન અને વિપરીત જ્ઞાન બે જુદી વસ્તુ છે. અજ્ઞાન એટલે જે સાચું છે એ જાણતો નથી, વિપરીત જ્ઞાન જે ઉલટું છે એને હું સાચું માની લઉં છું. એટલે આ કેમ, જો હું મને જાણતો હોત કે હું બ્રહ્મ છું તો હું જીવ છું એવો ભ્રમ થયો હોત કે નહીં? જો મને ખબર હોત, હું જાણતો હોત કે હું બ્રહ્મ છું, પૂર્ણ છું, તો હું અપૂર્ણ છું, જીવ છું એવો ભ્રમ થયો હોત કે નહીં? બરાબર ના થયો હોત. એટલે અજ્ઞાન હતું માટે જ મને ખોટું જ્ઞાન જન્મ્યું. આ અર્થમાં અજ્ઞાન કારણ છે, બરાબર? અજ્ઞાન કારણ છે જેણે મને એવો ભ્રમ જન્માવી આપ્યો કે હું જીવ છું, અલ્પ છું, દુઃખી છું. મને વાગ્યું હોય પણ હું જાણતો ન હોય તો દવા કરું કે નહીં? કેન્સરમાં લોકોને ખબર પડતી નથી કારણ કે દુખતું નથી, તો દવા કરે કે ના કરે? ના કરે, બરાબર છે? એટલે અજ્ઞાનની દવાની જરૂર નથી. અજ્ઞાનનું કાર્ય, અજ્ઞાનને કારણે જે જન્મ્યો
એને દવાની જરૂર પડે છે. મને મારા પૂર્ણત્વનું જ્ઞાન નથી, એમાંથી અલ્પત્વનો ભ્રમ જન્મ્યો. અને એવું છે કે જે નથી અને ખોટો ભ્રમ જન્મે એને હું ચલાવી ના શકું. હું અલ્પ છું, ચલાવી શકું તો અલ્પ છું તો અલ્પ છે, એમાં શું, તો કંઈ વાંધો નથી. પણ કારણ કે મારું મૂળ સ્વરૂપ તો પૂર્ણતા છે જ, અને કોઈક રીતે મારા મનમાં એ છે કે આ બરાબર નથી, આપણે તો પૂર્ણ, આપણે તો આનંદ આનંદ હોય, આવું કેવું. એટલે હું મારા વિશે ખોટો નિર્ણય કરું છું કે હું દુઃખી છું, અલ્પ છું, સંસારી છું, જીવ છું. સાથે સાથે એને હું સ્વીકારી કે ચલાવી શકતો નથી, એટલે એને દૂર કરવાનો પ્રયત્ન શરૂ કરું છું. આ તો ના જ ચાલે, આવો દુઃખ ના હોવું જોઈએ. એટલે જુઓ, અજ્ઞાન કારણ બન્યું મારામાં ભ્રમ જન્મવા માટે. એ ભ્રમમાંથી પ્રવૃત્તિઓ જન્મી, એટલે ભ્રમ જન્મ્યો કે હું દુઃખી છું. દુઃખી છું માટે સુખી થવું છે, એવી ઈચ્છા જન્મી. એટલે આ જે ઈચ્છાઓ જન્મવી, એને માટે મનમાં ઈચ્છા, આપણે એવું કહીએ છીએ, મનમાં ઈચ્છા જન્મેવું નથી. આપણે જાણીએ છીએ ઈચ્છાનું હોવું એ જ મન છે, વૃત્તિથી સ્વતંત્ર કોઈ મન નથી. પણ આપણે આવા શબ્દો વાપરીએ છીએ કે મનમાં ઈચ્છા જન્મી. આ ઈચ્છાઓનું, કામનાઓનું, વિચારોનું જન્મવું, એનું જ નામ સૂક્ષ્મ શરીરનો જન્મ એવું છે. એટલે કારણ શરીર અજ્ઞાન જ. એટલે આ જેવું શરીર છે, એમાં તપેલીમાં તપેલી, એમાં તપેલી, એટલે આ એક તપેલી, પછી અંદર સૂક્ષ્મ તપેલી, પછી અંદર કારણ તપેલી, એવું નથી. બરાબર, માત્ર શીર્યમાણત્વાત એનો ક્ષય થાય છે માટે, એટલે એ વ્યુત્પત્તિના અર્થે ડેરિવેટિવ મિનિંગથી શરીર શબ્દ વાપર્યો છે. એટલે કારણ શરીરનો પણ ક્ષય થાય છે માટે એને શરીર કહ્યું છે. અને કારણ કે એ સ્થૂળ અને સૂક્ષ્મને જન્મ આપનાર છે માટે એને કારણ કહ્યું છે. આ જે કારણ શરીર છે, હવે હું દુઃખી છું એટલે દુઃખી દુઃખીમાં તો મજા આવે જ નહીં, ચલો કંઈક કરો કે દુઃખને દૂર કરો. એટલે એવું દુઃખ દૂર કરવા માટે ભોગ જોઈએ, ભોગવવા માટે આંખ નાક કાન વગેરે ઇન્દ્રિયો જોઈએ. એટલે ભોગવવા માટે જ્ઞાનેન્દ્રિયોની, સૂક્ષ્મ શરીરની જરૂર પડી. ભોગ સાધન મુચ્યતે, આ ભોગના સાધન છે ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો વગેરે. પણ હવે આંખને જોવું હોય તો આમ આંખ અધ્ધર ઊભી ઊભી તો જોઈ ના શકે ને, એને જોવા માટે આવો કંઈક કાણા જોઈએ. જેમ જેમ ચશ્માને પહેરવા આ જોઈએ, આ આંખો ના હોય કે ચશ્મા કાને તો પહેરાય નહીં, એટલે આંખની ઉપર ચશ્મા પહેરાય ને, એમ ચશ્માની અંદર જે આંખ જુએ છે, ચશ્માના જેવું કામ કરે છે, એને પણ ક્યાંક બેસીને જોવું પડે ને. એટલે ઇન્દ્રિયોને બેસવા માટે આ શરીરની જરૂર પડી, જે સ્થૂળ છે. એટલા માટે જે ભોગનું આયતન, આયતન એટલે કાઉન્ટર, આ બારી છે, બારીની અંદર જે બેઠો છે એને બહારનું જોવું છે. એટલે આ બારીમાં થઈને એ બહાર આવે છે અને જુએ છે, આ બારીમાંથી બહાર આવે છે અને સાંભળે છે, આ બારીમાંથી બહાર આવે છે અને સૂંઘે છે, આ બારીમાંથી બહાર આવે છે અને ચાખે છે. આમ આ જે છે એ કાઉન્ટર કે આયતન છે, ભોગ ભોગવવા માટેનું જે સ્થૂળ છે, ઇન્દ્રિય ગ્રાહ્ય છે. જે ભોગવાનું સાધન છે મન, એ સૂક્ષ્મ છે, આંખોથી કે ઇન્દ્રિયોથી દેખાતું નથી, એ ભોગનું સાધન છે, સૂક્ષ્મ છે. અને અજ્ઞાન જેમાંથી ભ્રાંતિ જન્મે છે એ કારણ છે, જેને કારણે, જે છે માટે, જે ન હોત તો ભ્રાંતિ ના થઈ હોત, તો સ્થૂળ સૂક્ષ્મની જરૂર ના પડી હોત. આ પથ્થરને કે બ્રહ્મ જ્ઞાન નથી, પણ એને અજ્ઞાન પણ નથી, વિપરીત જ્ઞાન પણ નથી, ભ્રાંતિ પણ નથી, એટલે કારણ પણ નથી. એટલે એની ભ્રાંતિ હોય તો પણ એ કારણ બનતી નથી. અહીં ભ્રાંતિ કારણ બને છે સ્થૂળને સૂક્ષ્મને જન્મ આપવા માટે. એટલે હવે શરૂઆત એવી કરો કે હું બ્રહ્મ છું, બરાબર, હું પૂર્ણ છું, હું પૂર્ણ છું. મને આમ તો હું પૂર્ણ જ છું અને પૂર્ણ તરીકે જીવતો હતો, એક દાડો સવાર પડી અને હું ભૂલી ગયો કે હું પૂર્ણ છું. બરાબર, એક સવારે હું ભૂલી ગયો કે હું પૂર્ણ છું, એટલે શું થઈ ગયું કે હું પૂર્ણ નથી, હું પૂર્ણ નથી. પૂર્ણ છું એવું જ્ઞાન ના હોય તો હું શું છું, એટલે હું કંઈક છું એવો નિર્ણય તો માણસ, આ માણસની બુદ્ધિની વિશેષતા છે. એટલે ગાય ભેંસને હું ગાય છું એવું વિચારવું નહીં પડતું હોય ને, મને લાગે છે ગાયને સવારે કે આપણે કોણ છીએ, ગાય છીએ, ભેંસ છીએ, હું ગાય છું, ના ના ચલો હવે તો ઘાસ જ ખાવાનું, ગાય છું.
એવું ઉઠીને ખાવા જ મળે કાશે, ચિંતા નહીં. જ્યારે માણસ ઉઠે એવો નિર્ણય કરે હું અમુક છું, અને બ્રહ્મ છે એવો નિર્ણય ના, ઉઠ્યો એટલે બ્રહ્મ ઊંઘી ગયું, હા બસ માણસ ઊંઘે એટલે બ્રહ્મ જાગે, અને માણસ ઉઠે એટલે બ્રહ્મ ઊંઘી જાય. યાનિશા સર્વભૂતા નામ, એટલે પેલું બ્રહ્મ એવું છે કે એ ઊંઘે એટલે ઇન્દ્રિયો આમ જાય, એટલે બ્રહ્મ સાથે સંપર્ક થાય, ઉઠે એટલે ઇન્દ્રિયો આમ જાય, એટલે બ્રહ્મ જોડે સંપર્ક જતો રહે એનો. એટલે જેવું જાગ્યું, જાગ્યો એટલે નિશ્ચય, એટલે હું જાગ્યો, મેં નિશ્ચય કર્યો કે હું અપૂર્ણ છું, જીવ છું, બરાબર. એટલે પછી ઈચ્છા જન્મી, હું અપૂર્ણ છું એવું તો ના જ ચાલે ને, ચલો તારે પૂર્ણ થઈ જઈએ. આ ઈચ્છા જન્મી એટલે પેલી અપૂર્ણતા હતી એ કારણ બની એણે ભોગના સાધનને, મનને, સૂક્ષ્મ શરીરને જન્મ આપ્યો. એટલે પહેલા હું કોણ હતો? બ્રહ્મ હતો. એ બ્રહ્મ હું અજ્ઞાની બ્રહ્મ બન્યો, એ કારણ બ્રહ્મ બન્યો. પછી હું કારણ અજ્ઞાન અજ્ઞાતમ બ્રહ્મ છે ને, એને સૂક્ષ્મને જન્મ આપ્યો માટે કારણ કહેવાયું. એ હતું અજ્ઞાતમ બ્રહ્મ, એણે સૂક્ષ્મ શરીરને જન્મ આપ્યો એટલે હવે એ કારણ બ્રહ્મ કહેવાયું. એટલે હું એક તો બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ, શુદ્ધ ચૈતન્ય તો છું જ છું, સાથે સાથે હું કારણ બન્યો, પછી હું સૂક્ષ્મ બન્યો, ભોગની ઈચ્છા કરી, મન જન્મ્યું, અને પછી ક્યાં બેસીને ભોગવીશું, ચલો ત્યારે શરીર બનાવી દઈએ. એટલે શરીરનું સર્જન થયું, સ્થૂળ શરીર બન્યું, એટલે એનું પણ હું કારણ બન્યો. એટલે મેં પહેલાં તો તાદાત્મ્ય, એટલે આઈડેન્ટિફિકેશન, તાદાત્મ્ય અભિમાન, સૌથી પહેલા તો હું બ્રહ્મ હતો મારા સ્વરૂપમાં, જેમ પુરુષ દેવદત્ત દેવદત્ત છે. પછી એણે લગ્ન કર્યું એટલે પતિ બન્યો, એટલે પતિપણાનો અભિમાન પોતે કર્યું. દેવદત્તમાં કે ફેરફાર થઈ ગયો, બેને બધા ચાર પગ થઈ ગયા ને, ખરે આમ તો કહેવાય કે લગ્ન થાય એટલે ચાર પગ થઈ ગયા, ઓકે, પણ બાકી માણસ એવો છે એવો જ રહે છે ને. એટલે દેવદત્તમાં કોઈ ફેરફાર થતો નથી, છતાં પતિ એવું નામ એનું પડ્યું, બરાબર છે. કોઈ પ્રકારના ફેરફાર વગર એક દેવદત્ત જે માણસ હતો, યુવાન હતો, એને પતિ એવું નામ પડ્યું. એટલે પતિત્વ, પતિપણું એમાં એણે તાદાત્મ્ય કર્યું, અભિમાન કર્યું, હી ગોટ આઈડેન્ટિફાઈડ, એને આઈડેન્ટિફિકેશન કર્યું પતિપણાના વેશ કે રોલ સાથે, ખરું ને. એટલે આમ પતિ નથી એવો દેવદત્ત, પતિ છે એવો દેવદત્ત, અને એને નક્કી કરે કે હવે ક્યાં આપણે પતિ થવું નથી, ચલો જય શ્રી કૃષ્ણ, તો પાછો છૂટો થઈ જાય. એટલે પતિપણાનો રોલ એ લે છે, એ તાદાત્મ્ય કરે છે, આઈડેન્ટિફિકેશન કરે છે, એ જ પછી સંતાનને જન્મ આપે છે, ત્યારે પિતાપણાનો વેશ લે છે. દેવદત્ત એણે પતિનો વેશ લીધો, પિતાનો વેશ લીધો, બાળકને ઘેર બાળક આવ્યું, દાદાનો વેશ લીધો, બરાબર છે. કોણ છે દેવદત્ત? એટલે તમે આ બધા તબક્કાઓને બરોબર આત્મસાત કરો, ઓળખો. દેવદત્ત માણસ છે ત્યારે એનામાં કોઈ વેશ, કોઈ રોલ, કશું છે જ નહીં, દેવદત્ત છે. એણે લગ્ન કર્યું, એ પતિ બન્યો, પતિપણાનો વેશ એણે સ્વીકાર્યો, એ સ્વીકાર્યા પછી આગળ ચાલ્યો, એ વેશને જાળવીને, એ વેશ કાઢીને, એ વેશને જાળવીને પછી એને બીજો વેશ સ્વીકાર્યો, એ પિતા બન્યો. એ બંને જાળવીને ત્રીજો વેશ સ્વીકાર્યો, હવે એ દાદા બન્યો. હવે એણે પાછા દેવદત્તમાં જવું હોય તો શું કરવું પડે? અત્યારે દેવદત્ત નથી, જ્યારે દાદા બન્યો ત્યારે દેવદત્ત છે કે નહીં? છે ને, છતાં એ ભૂલી ગયો છે, એ પોતાને દાદા જ સમજે છે, હું દેવદત્ત છું ભૂલી ગયો છે. હવે જ્યારે એણે પોતાના દેવદત્તપણાને ઓળખવું હોય, આત્મસાત કરવું હોય, પાછું દેવદત્ત બની જવું હોય, તો એને શું કરવું પડે? દાદાપણાના વેશને છોડવો પડે. એમાંથી તાદાત્મ્ય, હું દાદા છું, તાદાત્મ્ય એટલે શું? હું દાદા છું, દાદા છું, ચલો કોણ છે દાદા, આયા દાદા, એ પોતે જ કહે, હા છોકરાને તો સમજ ના પડે કારણ દાદા કહેવાય, એટલે આપણે જ કહીએ, જો હું દાદા છું, દાદા ક્યાં છે? આ રહ્યા, આ દાદા છે. આપણે શીખવીએ કે હું દાદા છું, હું દાદા છું, પછી હું બાપ છું એવું હું શીખું, એ વિચારાને કંઈ ખબર, એને તો એને આ ઘડો એ સરખો જ લાગે, નાના છોકરાને બાપમાં કે ઘડામાં કશો ફેર જ ના લાગે, ગમે તે વસ્તુ સરખી જ લાગે એને તો. આપણે કે પપ્પા ક્યાં છે, એટલે આ બતાવે કે પપ્પા છે, આપણે બતાવીએ ને કે આ પપ્પા છે, આ નથી, આ નહીં, આ નહીં, આ નહીં, આ. એટલે આપણે આપણો આ રોલ સ્વીકાર્યો, બરાબર છે ને. હવે આપણે એ રોલને કાઢી નાખીએ. એટલે કેવી અજાણતા રોલ લીધો ત્યારે ખબર નહીં કે રોલ લઉં છું, એ લેવાઈ ગયો છે.
એટલે આપણે આખી પ્રક્રિયાને સમજવાની કોશિશ કરીએ છીએ કે કેવો દેવદત્ત પતિ બને છે, પિતા બને છે, દાદા બને છે. એ દાદામાંથી સીધો પણ દેવદત્ત બની શકે, હા, ત્રણ રોજ શ્રદ્ધા કાઢી નાખે. અથવા દાદામાંથી પાછો પિતા બને, પિતામાંથી પતિ બને, એ બધું યાદ કરે કે કેવા એક દિવસે દાદા બન્યા હતા. એના પહેલા આપણે કેવા હતા, દાદાની કઈ ચિંતા નહોતી અને કશું હતું નહીં, આપણે ખાલી પિતા હતા. પછી યાદ કરે, પણ પિતાએ નહોતા ત્યારે શું, ત્યારે હું પતિ હતો, પણ પતિએ નહોતો ત્યારે શું, હું દેવદત્ત હતો, બરાબર. એટલે ભલે દેવ પહેલા દેવદત્તમાંથી પતિ જન્મ્યો, એમાંથી પિતા જન્મ્યો, એમાંથી દાદા જન્મ્યો, પણ દેવદત્તમાં જવું હોય તો શરૂઆત ક્યાંથી કરવી પડે, દાદાથી કરવી પડે, બરાબર. એમ હું જે બ્રહ્મ છું, બ્રહ્મમાં કારણ શરીર, એમાંથી સૂક્ષ્મ શરીર, એમાંથી સ્થૂળ શરીર, એટલે ઉત્પત્તિનો ક્રમ આ થયો. ખરેખર ઉત્પત્તિ કશી જ થઈ નથી, ઉત્પત્તિ માત્ર કલ્પનાઓનો જ ક્રમ છે. આમ આમાંથી એક્સ માંથી વાય, વાય માંથી ઝેડ જન્મ્યું, આમ આ એક છૂટું કાઢીને મૂકી દો પછી બીજું, એવું કશું નથી. અલગ અલગ બાપ ને દાદા હોય તમે જુદા પાડી શકો? ચક દેવદત્ત અહીં જોતો રહે, પિતા અહીં જોતો, પતિ અહીં જોતો રહે, પિતા ત્યાં જોતો રહે, દાદા પેલા ખૂણામાં બેસી જાય, એવું કરી શકાય કે નહીં? જુઓ કેવું એક જ છે. એવું આ છે કે એક જ બ્રહ્મ છે, અને એ બ્રહ્મ હું, મેં કારણ શરીરનો વેશ લીધો, સૂક્ષ્મ શરીરનો વેશ લીધો, સ્થૂળ શરીરનો વેશ લીધો. પણ મારે જ્યારે પાછો મારી ઓળખાણ કરવી હોય, શરૂઆત સ્થૂળ શરીરથી કરીએ છીએ, જાગ્રત અવસ્થાથી કરીએ છીએ. જાગ્રત અવસ્થા છે એ મારો પહેલો પાદ છે. એટલે એમણે કહ્યું કે સૌથી પહેલા આધ્યાત્મિક, એટલે હવે આને જુઓ. હવે બ્રહ્મ જ્યારે હું એમ કહું કે હું બ્રહ્મ છું અને હું સ્થૂળ સૂક્ષ્મનો વેશ લઉં છું, હું જે બ્રહ્મ કહું અને તું જે બ્રહ્મ કે, એ બંને જેને બ્રહ્મ કે છે એક હશે કે જુદું હશે? બંને જેને બ્રહ્મ કે છે એ કેટલા હશે? જેટલા માણસ હશે એટલા હશે કે નહીં? બરાબર છે. એટલે હવે હું બ્રહ્મ કયા પછી વિશ્વ અને વૈશ્વાનર કે વિરાટ એનું ઐક્ય કરવાનું બાકી રહ્યું કે ના રહ્યું? થઈ જ ગયું ને. હું બ્રહ્મ છું એટલે વિશ્વ અને વિરાટ, વ્યષ્ટિ અને સમષ્ટિ, ઇન્ડિવિજ્યુઅલિટી ઇન ટોટાલિટી, એનું ઐક્ય તો થઈ જ ગયું. એટલે એમાં આખો સમષ્ટિ પ્રપંચ, અધ્યાત્મ, અધિદૈવ, અધિભૂત પણ આખો પ્રપંચ એમાં આવી ગયો. એટલે આધ્યાત્મિકસ્ય આધિદૈવિક સહિતસ્ય, આધિદૈવિક સહિતનો આધ્યાત્મિક પ્રપંચ છે એ આખે આખો સ્થૂળ પ્રપંચ, પંચીકરણ પામેલા પાંચ મહાભૂત અને એના કાર્યરૂપ જે છે એ, અને એના આત્માના, એટલે આ આત્મા એના રૂપથી વિરાજા પ્રથમ પાદત્વમ, વિરાટ સ્વરૂપેણ, વિરાટ સ્વરૂપથી એ પ્રથમ પાદ વૈશ્વાનરનો બને, આત્માનો બને છે. તસ્યેવ સૂક્ષ્મસ્ય, એટલે કે દાદા એ પિતા બને છે. હવે દાદા પિતા બન્યો, એ દાદા મટી ગયો કે દાદા નહોતો, કે દાદા આખે આખા જતા રહે અને પછી પિતા આવે, એવું થાય? જે પોતાને દાદા માનતો હતો એ જ હવે જે પોતાને પિતા માને છે, તે આટલો જ ફેર. જે પોતાને દાદા માનતો હતો, જે હવે પોતાને પિતા માને છે, તસ્યૈવ. તો તસ્યૈવ યોગાર્હસ્ય, એટલે પિંડ નથી બદલાતો, પિંડની ઓળખાણ બદલાય છે. પહેલા જ્યારે કર્મ કરવાનું હતું ત્યારે આરોક્ષર મુનેરયોગમ કર્મ કારણ ઉચ્યતે, યોગ ઉપર આરૂઢ થવા માંગે છે ત્યારે એ હજુ આરોક્ષ છે. અને એકવાર ચઢી ગયો એને આવડી ગયો પછી તસ્યૈવ આરૂઢસ્ય, એ વ્યક્તિ એની જ છે, ખાલી એની ઓળખાણ બદલાય છે. એમ અહીં જે દાદા હતો એ જ હવે પિતા તરીકે ઓળખાય છે, જે સ્થૂળ હતો એ જ હવે પોતાને સૂક્ષ્મ તરીકે ઓળખે છે. તસ્યૈવ સૂક્ષ્મસ્ય અપંચીકૃત પંચમહાભૂત તત્ કાર્યાત્મનઃ, પંચીકરણ પામ્યા વગરના, એટલે કે સૂક્ષ્મ ભૂત અને એના કાર્યરૂપ, એટલે કે એમાંથી જન્મેલ હિરણ્યગર્ભ એટલે ટોટાલિટી, એ સ્વરૂપથી દ્વિતીય પાદત્વમ, એ આત્માનો બીજો પાદ છે, એટલે કે મારો બીજો પાદ છે. તસ્યૈવ કાર્યરૂપતામ ત્યક્ત્વા, હવે એ પોતાનું કાર્યરૂપ છોડી દેશે. હા, એ કાર્યરૂપતા. કાર્ય કારણ કેવું હોય તો એવું થાય કે કારણ શરીર છે એ સ્થૂળ સૂક્ષ્મ બંનેનું કારણ છે અને સ્થૂળ સૂક્ષ્મ કાર્ય છે. સૂક્ષ્મ શરીર છે એ કારણ શરીરનું કાર્ય છે અને સ્થૂળ શરીરનું કારણ છે.
બરાબર. પિતા છે, પતિ છે, એ પતિનું, પિતા પતિનું કાર્ય છે અને પતિ કારણ છે. પિતાને દાદામાં, પિતા દાદાનું કારણ છે, એટલે પિતામાંથી દાદા જન્મ્યા ને, પહેલા પિતા હતો પછી દાદા જન્મ્યા, એટલે પિતાનું, પિતાનું કાર્ય દાદા છે, દાદાનું કારણ પિતા છે, એટલે પિતા કાર્ય પણ છે અને કારણ પણ છે. આ વચલું છે એ આનું કાર્ય છે, આનું કારણ છે. આ વસ્તુને કાર્ય કારણ બંને કેવી હોય તો કહી શકાય, એટલે એવું અગર લખ્યું હોય તો આપણને વિરોધ નથી. તસ્યૈવ કાર્યરૂપતામ ત્યક્ત્વા કારણરૂપતામ આપન્નસ્ય. હવે જ્યારે સ્થૂળ અને સૂક્ષ્મ બંનેની કાર્યપણું છોડી દઈએ અને એ પોતાનું કારણરૂપ ધારણ કરે, એટલે કે માત્ર અજ્ઞાન જ છે, અવ્યાકૃત આત્મના અવ્યાકૃત રૂપથી તૃતીય પાદત્વમ, એને આત્માનો ત્રીજો પાદ કહેવામાં આવે છે. આત્માનો એટલે મારો, બ્રહ્મનો, પૂર્ણનો પહેલો પાદ કયો છે? સ્થૂળ કે જાગ્રત અવસ્થા એ મારો પહેલો પાદ છે, સૂક્ષ્મ કે સ્વપ્નાવસ્થા એ બીજો પાદ છે, અને કારણ અવસ્થા કે સુષુપ્તિ ગણો એ ત્રીજો પાદ છે. તસ્યૈવ તો કાર્ય કારણ રૂપતામ વિહાય. કાર્ય એટલે સ્થૂળ અને સૂક્ષ્મ, કારણ એટલે કારણ શરીર, આ રૂપ એનું છોડી દઈએ ત્યારે સર્વ કલ્પના અધિષ્ઠાનતયા, બધી કલ્પનાઓ કરવામાં કોના ઉપર આવી? બ્રહ્મ ઉપર. હું જે બ્રહ્મ છું એના ઉપર આ કલ્પના થઈ. અજ્ઞાન કોનું છે? સ્વરૂપનું અજ્ઞાન છે. સ્વરૂપ શું છે? પૂર્ણતા. પૂર્ણતામાં હું કે બ્રહ્મ એવા શબ્દો છે જ નહીં, પૂર્ણતા પૂર્ણતા છે. સપૂર્ણમ અદહ પૂર્ણમ ઇદમ, એટલે પૂર્ણ એના અદહ અને ઇદમ નામ છે. અદહ પૂર્ણમ ને ઇદમ પૂર્ણમ એવું નહીં, એક જ પૂર્ણ છે, એનું આ એવું નામ છે અને પેલું એવું નામ છે. પૂર્ણ એક જ છે, એક જ બ્રહ્મ એનું, હું એવું નામ છે અને તે બ્રહ્મ પૂર્ણ એવું નામ છે. એટલે હું આત્મા બ્રહ્મ જે પૂર્ણ છું એ જ, એના ઉપર આ બધી કલ્પનાઓ હતી. આ બધી કલ્પનાઓ છૂટી ગઈ ત્યારે કોણ બાકી રહી ગયું? હું પૂર્ણ બ્રહ્મ તો રહી ગયો. સર્વ કલ્પન અધિષ્ઠાનતયા, એટલે જુઓ, સ્થૂળ સૂક્ષ્મને જન્મ આપું ત્યારે જ હું કારણ છું. સ્થૂળ સૂક્ષ્મને જન્મ ના આપું તો હું કારણ નથી. એટલે આમાં ક્યાંય કશું કરવાનું જ નથી. ખાલી આમ તુક્કા બેઠા બેઠા સિગરેટના ધુમાડા કાઢતા કાઢતા આટલો જો ગોટાની અંદર સૂઝ પડી જાય કે કશું છે જ નહીં, સબ નહીં, સબ મિથ્યા હૈ, હું પૂર્ણ અને કેવળ પૂર્ણ છું. આ શરીર આ આટલું નક્કર દેખાય અને આમ જરાક ટાંકણી ભોંકાય તો લોહી નીકળે, અને જે માનવું હોય તે માનો, એમાં કોઈ સત્યતા નામની વસ્તુ છે જ નહીં. બરાબર, શાસ્ત્રોએ કહ્યું છે એટલા માટે. પણ તર્કમાં પણ સિદ્ધ થતું નથી કોઈ રીતે. અવયવ અને અવયવી સંબંધો જુઓ, અંશ અને અંશી સંબંધ જુઓ, સંઘાત કહો, એને વિકાર કહો કે પરિણામ કહો, કોઈ પણ રૂપથી શરીરનું સત્યત્વ સિદ્ધ થતું જ નથી. અવયવ છે માટે અવયવી છે, આ હાથ અવયવ છે, હું અવયવી છું. બરાબર છે. તો પહેલા હાથ હતો પછી હું બન્યો, કે હું બન્યો પછી હાથ બન્યો? આ અવયવ છે માટે હું અવયવી છું, હું અવયવી છું માટે આ અવયવ છે? હા, એમ તો પહેલા અવયવ હતો, હું નહોતો, પછી હાથ આવ્યો, પગ આવ્યો, બધા આમ આવી ગયા, પછી ભેગા થયા, પછી અવયવી બન્યો. શું થયું? અથવા પહેલા અવયવી હતો પછી હાથ ચોંટ્યા પછી પગ ચોંટ્યા? એટલે આ જ્યારે તર્કથી સિદ્ધ ના થાય નથી. એટલે કોઈ પણ રીતે શરીરનું અસ્તિત્વ તર્કથી પણ સિદ્ધ થતું નથી કે આ શરીરને છે એવું કેવી રીતે કહી શકો તમે? ના કહી શકાય. એટલે શીર્ય માણસવાદ અત્યારે છે ને ક્ષય પામશે. ના ના, છે ક્યારે? છે શરીરને શબ્દ એવો સમજાવ્યો, શીર્ય માણસવાદ, શરીરમ જે ક્ષીણ થાય છે નમ શરીર છે. ના, અત્યારે છે ત્યારે જ નથી, એનું નમ શરીર છે, શરીર છે. હા, આ જયારે છે એમ કહીએ ને, જયારે આમ લોહી નીકળે છે ને વાગે છે ને પીડા થાય છે ને બાપુ એવી જાત જાતનું થાય છે, ત્યારે પણ એ મિથ્યા છે, નથી. ઇટ ડઝન્ટ મેક સેન્સ. બરફ નક્કર છે ને માથું ફોડે છે માટે બરફ છે? એસ્ટ્રો જ છે ને, વરાળ વાગતી નથી. પાણી જરા ફોર્સમાં પડે તો વાગે, વરાળે જો કે ફોર્સમાં નીકળે તો વાગે, પણ બરફ તો જેમ છે તેમ જ વાગે છે. અને બરફ ઠંડો છે, પાણી ઠંડુ ના પણ હોય, તેથી બરફને શરીર છે. બરફ જ્યારે બરફ છે ત્યારે એસ્ટ્રો જ છે, વરાળ વરાળ છે ત્યારે એસ્ટ્રો જ છે, પાણી પાણી છે ત્યારે એસ્ટ્રો જ છે, કોઈ પ્રકારનો ફેરફાર નથી. એમ
પંચમહાભૂત, તો પહેલા પંચભૂત એટલે પેલા સ્થૂળભૂત, અને કારણ ભાગવતનો એક શ્લોક મારે વાંચવામાં આવ્યો એટલે મને ભાગવતના 7મા સ્કંદના 15મા અધ્યાયમાં 58, 59, 60 એકસો શ્લોકો. એ કહે છે શરીરમાં શરીર નામની વસ્તુ જ ક્યાં છે? શરીર છે જ ક્યાં? આ સિદ્ધ થતું નથી તર્કથી. શાસ્ત્રો તો કહે છે કે આ અધ્યારોપ છે, એટલે દોરડીને સાપમાં સાપ અધ્યારોપિત છે. તો બ્રહ્મને શરીરમાં આપણે આ ઇક્વેશન તો સમજ વારંવાર આપણે વાપરીએ છીએ કે રજ્જુ પર સર્પ અધ્યારોપિત છે, એમ બ્રહ્મ પર શરીર અધ્યારોપિત છે. જો એવું આપણે સમજતા હોઈએ કે બોલતા હોઈએ તો સર્પ છે ખરો કે નહીં, તો શરીર છે ખરું કે નહીં, આમ આમ નક્કર છે ફૂટપટની, એની લોહી નીકળે છે ફૂટપટની, અધ્યારોપ કર્યું એટલે પૂરું થઈ ગયું. હા, એટલે શરીર શાસ્ત્રોની ભાષામાં તો નથી, તર્કની ભાષામાં પણ નથી. કોઈ રીતે શરીરનું હોવાપણું, શરીરનું શરીર હોવાપણું, આ લોકો હોવું કોને કે સ્વતંત્ર સત્તા ધરાવે તે વસ્તુ કોને કહેવાય, પદાર્થ કોને કહેવાય, છે એવું કોને કહેવાય જે સ્વતંત્ર સત્તા, સત્તા એટલે હોવાપણું, એક્ઝિસ્ટન્સ, સત્તા, સત્પણું, હોવાપણું, કોઈની જરૂર વગર સ્વતંત્ર રીતે જે હોય એને છે એવું કહેવાય. આ શરીર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે ખરું કે નહીં? શરીર અસ્તિત્વ ના ધરાવે, હાથ પગ ના હોય તો શરીર શું, પણ શરીર ના હોય તો હાથ પગ શું? શરીર નામની વસ્તુ કહેવાય પંચભૂતોમાંથી બન્યું, તો 5 ભૂતો એ પહેલા હતા પછી શરીર બન્યું. તો શરીરમાં 5 ભૂતો એ કઈ વસ્તુ, એનો સંઘાત છે આ શરીર? એ જ 5 ભૂત અને સૂક્ષ્મ ભૂત, ત્યાં એ જ સંબંધ પાછો, અવયવ ને અવયવી, એટલે સ્થૂળ ભૂતો પણ સિદ્ધ નહીં થાય, સ્થૂળ ભૂત અને સૂક્ષ્મ ભૂત પણ સિદ્ધ નહીં થાય. એટલે કોઈ જગ્યાએ બ્રહ્મમાં કોઈ પણ નામ, વાચા રમણમ વિકારો નામધ્યમ, આ બધા સિદ્ધાંતો બહુ આવડી ગયા આપણને, એનો અર્થ એવો થઈ ગયો કે વાચારમણ ઘડો, વાચારમણ વિકારો નામ ને મૃત્તિકા ઇત્યવ સત્યમ, મૃત્તિકા સત્ય છે કારણ ઘડો મિથ્યા છે, તો પછી બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા, જગત ના ખરું કે નહીં? ઇક્વલી એટલું જ મિથ્યા છે, હા એટલું જ મિથ્યા છે. એટલે કે બ્રહ્મમાં શરીર છે જ નહીં. એ શરીરને આટલી બધી સત્યતા અને પછી એની અંદર સારું લાગવું, ખોટું લાગવું, માન થવું, અપમાન થવું, જાડું, પાતળું, સુખ, દુઃખી, ગમવું, ના ગમવું, હો હો, એટલે એટલે આ પ્રક્રિયાને જેટલી આત્મસાત કરી શકીએ ને, જેટલી લેટ અસ ઓન વારંવાર ફરીથી કે શરૂઆત કરીએ, હું પૂર્ણ બ્રહ્મ છું, ઉઠીને સૌથી પહેલા હું પૂર્ણ બ્રહ્મ છું, ચાલો હવે હું શરૂઆત કરું છું, આમ વિચારવાની શરૂઆત થઈ. આમ તો હું પૂર્ણ છું, કંઈ જ્ઞાન નથી, એટલે આપણે કંઈક હવે ચા પીવાનું મન તો થાય જ ને ઉઠીએ, એટલે કશુંક મન થઈ જાય ઉઠતા નિવારમાં, જોયું હું પૂર્ણ છું એનું જ્ઞાન નથી ને, એટલે મને સુખ મેળવવાની ઈચ્છા જન્મી, એટલે આ કારણ શરીર જન્મ્યું ઓબ્જેક્ટ, અને પછી એમાંથી ઈચ્છા જન્મી, શું કરીશું, એને ચામાં મળી જાય તો સારું લાગે ખરું, પછી ઉઠીએ, ઉઠો તો ચા મળે ને, ના ના ચા મળે તો ઉઠીએ, આવું થયું આપણને, અને પછી ચા ધારો કે આવી ગઈ, પુણ્ય વધારે હતા એટલે આપણને પથારીમાં ચા મળી ગઈ, પછી બેસીને પીવી પડી, ઉઠવું પડ્યું, સૂક્ષ્મ શરીરમાંથી સ્થૂળ શરીર થયું. તો જુઓ કેવા જન્મ્યા, પાછું સુઈ જવું ફરીથી, હા હું સ્થૂળ શરીરનો ત્યાગ કરું છું, હું સૂક્ષ્મ શરીરનો ત્યાગ કરું છું, એટલે પહેલાં તો સ્થૂળ શરીરનો ત્યાગ એટલે પ્રવૃત્તિનો ત્યાગ કરું છું, સૂક્ષ્મ શરીર હું ઈચ્છાઓનો વિચારોનો ત્યાગ કરું છું, હવે કારણ શરીર ઈચ્છા ના રહી, ઈચ્છાને જન્મ આપના, કારણ શરીરનો જુદો ત્યાગ નથી કરવો પડતો, એ સારું છે. સ્થૂળ સૂક્ષ્મ શરીર જાય એટલે કાર્ય જતું રહ્યું, તો પછી કારણ જતું રહ્યું, અને કારણ જતું રહ્યું એટલે બ્રહ્મ જ રહી ગયું. બ્રહ્મ ઈચ્છાનું કારણ બને માટે જે કારણ છે, પણ સ્થૂળ સૂક્ષ્મ જેવા ગયા એટલે બ્રહ્મમાં કારણપણાનો આરોપ વધુ જતો રહ્યો, એટલે અધિષ્ઠાન બ્રહ્મ રહી ગયું, બસ જ્યાં કા ત્યાં હું જેવો છું પૂર્ણ રહી ગયો. આવું સરસ રોજે કરવું જોઈએ, વારંવાર કરવું જોઈએ કે જાગે બ્રહ્મમાંથી હું, હું કારણ શરીર, એમાંથી સૂક્ષ્મ શરીર, એમાં સ્થૂળ શરીર, પાછો હું સૂક્ષ્મ, પાછો હું કારણ, અને સૂક્ષ્મ ગયું એટલે તો કારણ જતું જ રહ્યું, હું તો પૂર્ણ જ પૂર્ણ છું, બસ જો કાત્ય, મારામાં કોઈ પ્રકારનો ફેરફાર નથી. હા, અધિષ્ઠાન તયા, એનું અધિષ્ઠાન નામ ક્યારે આપ્યું? જાગ્રત સ્વપ્નની કે સ્થૂળ સૂક્ષ્મની કલ્પના છે ત્યારે,
એનો અધ્યારોપ છે ત્યારે અધિષ્ઠાન છે, અધ્યારોપ નથી તો મારું નામ અધિષ્ઠાન પણ નથી, હું પૂર્ણ છું. પૂર્ણ પણ અપૂર્ણ નથી માટે પૂર્ણ છું, બાકી પૂર્ણ શબ્દની પણ જરૂર નથી. સો કાર્ય કારણ રૂપતા વિહાય સર્વ કલ્પના અધિષ્ઠાન તયા સ્થિતસ્ય, બધી કલ્પનાઓના અધિષ્ઠાન રૂપથી જે રહ્યો છે એનું નામ તુરીય છે. ટિપ્પણમાં કહે છે તુરીય છે, તુરીય એટલે ચોથો, ચોથો એટલે જે કહેવું હોય તે. કોઈ દાદો નથી, દાદાનું નામ પહેલો કહો, પિતાનું નામ બીજો કહો, પતિનું નામ ત્રીજો કહો, દેવદત્તને ચોથો કહો, જાગ્રતને પહેલો કહો, સ્વપ્નને બીજો કહો, કારણને ત્રીજો કહો, અને હું બ્રહ્મ એને ચોથો કહો, ગમે તે તો મારાથી જુદું કશું હતું જ નહીં ને. મારાથી જુદી કોઈ વસ્તુ હોય તો ઠીક છે, એટલે કંઈ એવું નથી કે પેલું પહેલાંને કાઢી મૂકો, પછી બીજાને કાઢી મૂકો, ત્રીજા નહીં ફેંકી દો, પછી ચોથો વધશે. ના, પહેલાનો બીજામાં લય થયો અને બીજાનો ત્રીજામાં એવું પણ નથી, પહેલો ને બીજો બંને બીજો બની ગયા, બીજો ત્રીજો બંને ત્રીજો બની ગયા, પછી ત્રીજો છે ચોથો બની ગયો. એટલે આમ આપણે એક માળ ચડીએ ને, તો પહેલે એક માળ ચડ્યા એટલે દસ પગથિયાનો માળ હોય, દસ પગથિયા ચડ્યા એટલે એક માળ ચડ્યા, બીજા દસ પગથિયા ચડ્યા ત્યારે શું ચડ્યા ખબર છે? બીજા દસ પગથિયા ચડ્યા ત્યારે બે માળ ચડ્યા, બીજો માળ નહીં. હા, પહેલા દસ પગથિયા પહેલો માળ ચડ્યા, બીજા દસ પગથિયા ચડ્યા ત્યારે બે માળ ચડ્યા, બીજો માળ નહીં. ત્રીજા દસ પગથિયા ચડ્યા ત્યારે ત્રણ માળ ચડ્યા, ત્રીજો માળ નહીં. એવું છે એમ. જાગ્રત સ્થૂળનો લઈ સ્વપ્નમાં કર્યો ત્યારે સ્થૂળ આખું સ્થૂળ સ્વપ્ન બંને એક બની ગયા, સ્થૂળ સૂક્ષ્મ બંને એક બની ગયા, પછી સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણે એક બની ગયા, અને એ ત્રણે બધા તુર્ય કે ચતુર્થ બની ગયા. એટલે પેલું કઈ કશું આવતું હતું સાપ નહીં, શું આવતું હતું? સાપ શું આમ આમ આવું સ્ક્વેર સ્ક્વેર વાળું, પેલી વાંસની પટ્ટીઓનું આગળ સાપ રાખતા તક શું રાખ, સાપ હતો ને, લાંબો હોય અને આખું આમ કરી દે એટલે હોરિઝોન્ટલ, અને પછી એને આમ કરીને ખોલે એટલે આમ લાંબો નીકળે અંદરથી, એટલે આમ પછી પાછું આમ કરી દે, પાછું આમ કરી દે, અને એવું સરસ. એટલે હું બ્રહ્મ કારણ સૂક્ષ્મ સ્થૂળ, સ્થૂળ સૂક્ષ્મ કારણ બ્રહ્મ, બ્રહ્મ કારણ સૂક્ષ્મ સ્થૂળ. આમ આપણે આપણી સ્વતંત્રતા આવું કરતા શીખી જઈએ, અને હું મારી જાતે ઊભું કરું, મારી જાતે ત્યાગ કરું, મારી જાતે ઊભું કરું, મારી જાતે ત્યાગ કરું, અને હું એ બરાબર હવે હું કરી શકું છું મારી ઈચ્છા એ સ્વતંત્રતા, એનો અર્થ કે એમને હું લાવું છું અને મોકલું છું એમાંનું કશું જ હું નથી. જે વસ્તુને એમ જેમ સાડી હું બદલી શકું કે આ સાડી નહીં પેલી સાડી પહેરવી છે તો હું સાડી નથી, સાડીઓનો ઉપયોગ કરવા હું સ્વતંત્ર છું, એમ સ્થૂળ સૂક્ષ્મ કારણ મારી સ્વતંત્રતાએ હું ધારણ કરી શકું અને કાઢી શકું. એનો અર્થ કે હું ત્રણેય વગરનો છું, સ્વતંત્ર છું, એ ત્રણેય મારા ઉપર કલ્પિત છે. એમને હોવું હોય તો હોવાની છૂટ છે, ના હોવું હોય તો ના હોવાની છૂટ છે. હું તો છું જ્યાં કા ત્યાં મેં વેસાઈ હું, મારા એમને હોવાથી કે ના હોવાથી કોઈ પ્રકારનો ફેર પડતો નથી. મારા ના હોવાથી ત્રણમાંથી એક કે ના હોઈ શકે, હું વગર એ ત્રણમાંનું કશું જ ના હોઈ શકે, એ ત્રણેય વગર હું તો સરસ છું, એ છે તોય હું છું, એ નથી તોય હું છું. સ્થિતસ્ય, હવે એ જે હું છું એ કેવો છે? સત્ય જ્ઞાન અનંત આનંદ આત્મના. સત્ય ત્રિકાલાબાધિત છે, ત્રણેય કાળમાં જે રહે છે એને સત્ય કહે છે. વેદાંતમાં સત્ય કોને કહેવાય છે? સામાન્ય વ્યવહારમાં અર્થ ક્રિયાકારિત્વ સત્યત્વ. પાણી એક ગ્લાસમાં ભર્યું હોય એ પાણી આપણે પીએ જો તરસને શાંત કરે, પાણીને સાચું કહીએ, અને પેલું મૃગજળ દેખાતું હોય અને ગમે એટલી દોટ મૂકીએ હાથમાં ના આવે, તરસને શાંત ના કરે, આપણે એને ખોટું કહીએ. દ્રાક્ષનું ઝુમકું પડ્યું હોય એ ખાઈએ અને આપણને એનો સ્વાદ લાગે, દ્રાક્ષ સાચી કહીએ. જો દ્રાક્ષ પ્લાસ્ટિકની હોય અને આપણી ભૂખ સંતોષે નહીં, દ્રાક્ષને આપણે ખોટી કહીએ. બરાબર છે? વ્યવહારમાં આપણે કોને સત્ય કહીએ છીએ? જે પોતાનો હેતુ સિદ્ધ કરે, જે પ્રકારનું પ્રોમિસ આપે છે. પાણી પ્રોમિસ આપે છે કે તરસને છીપાવીશ, ભોજન હોય એ આપણને વચન આપે છે કે તારી ભૂખને શાંત કરીશ, કેરી હોય તો સરસ સરસ મીઠો સ્વાદ આપશે એવી ખાતરી આપે છે આપણને કે હું તને સરસ સ્વાદ આપીશ. પછી એ કેરી નીકળે કાચી પથ્થર જેવી, એ પાકે જ નહીં, આપણે શું કહેવાય કે કેરી કહેવાય? કેરી હોય ઘણી વાર તો પીળી થઈ જાય, હા, પણ તો પણ અંદરથી કોઈ પ્રકારનો ફેર ના પડ્યો હોય આપણે શું કહીએ? આને કંઈ કેરી કહેવાય?
કેરી એ જે કામ કરવું જોઈએ એ કામ એ વસ્તુ કરે તો જ એને કેરી કહીએ, જો એ ના કરે તો કેરી ના કહીએ. એટલે વ્યવહારમાં અર્થક ક્રિયાકારિતમ સત્યત્વમ, નૈયાયિકોને પણ અર્થક ક્રિયાકારિતમ સત્યત્વમ. જે વસ્તુ પોતાનું કામ કરે એને સાચી કહેવાય, ના કરે ના કહેવાય. મા બાપની સેવા કરતો દીકરો કહેવાય, ઓ જે છોકરો મા બાપને કામ જ ના લાગે એને દીકરો કેવી રીતે કહેવાય? એટલે વ્યવહારમાં આપણે આવું વાપરીએ જ છીએ કે ઉપયોગમાં આવે એ સાચું, ના આવે એ નહીં. વેદાંતમાં એવું નથી. વેદાંતમાં સત્યની વ્યાખ્યા શું છે? અહીં સત્ય સત હોવાપણું એનું નામ છે. આમ સત્ય એટલે એવો જ અર્થ થાય, પણ સત્ય હોવાપણું ત્રણેય કાળમાં જે રહે છે એનું નામ સત્ય છે. ગઈકાલે પણ જે છે, આજે પણ છે અને આવતીકાલે પણ છે. એટલે ક્યારેય જેમાં કોઈ પ્રકારની વધ કે ઘટ ન થાય, એ હંમેશા છે જ અને છે જ અને છે જ. કોઈ દેશ અને કાળની કોઈ ચીજની એમાં અસર જ નથી. આવું જે છે એને વેદાંતમાં સત્ય કહેવામાં આવ્યું છે. એ મારું હું જે રહ્યો અધિષ્ઠાન બ્રહ્મ એનું સ્વરૂપ શું છે? સત્ય. હું ત્રણેય કાળમાં છું, હું ક્યારેય નથી એવું નથી. આ શરીરો આવે ને જાય તો પણ હું તો હંમેશા છું જ. એક શરીર જેમ બાળપણ ગયું ને યુવાની આવી, યુવાની ગઈ ને વૃદ્ધાવસ્થા આવી, એમ વૃદ્ધાવસ્થા ગઈ નવું શરીર આવ્યું. એટલે શરીર અવસ્થાઓ જ નહીં, શરીરો પણ આવે ને જાય, પણ હું તો છું જ છું. આજે હું છું એ સત્ય મારું સ્વરૂપ છે. જ્ઞાન ચૈતન્ય ભાસમાનત્વ એ મારું સ્વરૂપ છે. હું હંમેશા ભાસું છું, હું છું એવું મારી જાતને વ્યક્ત કરું છું, પ્રગટ કરું છું. જે મણી હોય ને પડ્યો હોય ને તો પડ્યો પડ્યો ચમકે, ચમક ચમક ચમકીને બતાવે કે હું છું, એમ હું પણ હંમેશા હું છું એ રીતે ભાસું છું. જ્ઞાન અનંત અને મારો ક્યારેય અંત નથી, હું હંમેશા છું જ છું. એવું છે કે મનુષ્યનો પુરુષાર્થ સત્ય હોવા માટે એને ખબર છે કે હું છું. હું ભાનમાં છું એ ખબર છે, આનંદ છું એ ખબર નથી. માટે મનુષ્યનો પુરુષાર્થ આનંદ છે. પુરુષાર્થ એટલે શું શોધે છે? જીવનમાં આનંદ શોધે છે. એટલે અનંતને આનંદ તરીકે મૂકવામાં આવે છે. સત્ય જ્ઞાન અનંત આનંદ આત્મના આનંદ રૂપથી. જ્યાં સુધી આનંદ ના હોય ત્યાં સુધી ત્રણેય કાળમાં રહેવાનું. માણસો મરે જ નહીં મરે જ નહીં અને પડી જ રહે તો સારું લાગે? વિચાર તો કરો, 100 વર્ષ થયા, 101 થયા, 10 થયા, 12 થયા, 15 થયા, 17 થયા, 200 થયા, 300 થયા, 400 થયા અને માણસ મરે જ નહીં અને માણસો મરે જ નહીં તો શું થાય? તો વિચાર કરો, એ બધા જીવ્યા જ કરે, કોઈ કોઈને કશું થાય જ નહીં. તો દુનિયામાં તો કીડી મંકોડાની શું કોઈ જગ્યા, કીડી કોઈ જગ્યા જ નહીં રહી જાય, તો બધા જીવ્યા જ કરે. એટલે જીવવું ક્રાઇટેરિયા નથી, આનંદ એ માણસના જીવનનો પુરુષાર્થ છે. આનંદને શોધે છે, આનંદને જોઈએ છે. એટલે આનંદાત્મના ચતુર્થ પાદત્વમ, એટલે હું જે છું જે આ સ્થૂળ સૂક્ષ્મ કારણથી સ્વતંત્ર એનું અધિષ્ઠાન છું, એ જ્યારે પેલા ત્રણેયનો ઉલ્લેખ કરી ચૂક્યો છું ત્યારે હું જે વધ્યો છું એ હું કોણ છું? આ ચોથો હું છું, સત્ય સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, અનંત આનંદ ઘન એ મારું સ્વરૂપ છે, ઠોસ આનંદ. તદેવમ અધ્યાત્મ અતિદૈવયોહ અભેદમ આદાય. તામ અધ્યાત્મ અને અતિદૈવ એટલે જ્યારે હું બ્રહ્મ છું, આ વાક્ય સ્વીકાર્યું એટલે અધ્યાત્મ અતિદૈવ એ બંનેના ભેદ રહ્યા જ નહીં. અભેદમ આદાય, અભેદનો સ્વીકાર કરીને ઉક્તેન પ્રકારેણ જે પ્રકાર કહેવામાં આવ્યો એ રીતે ચતુષ્પાદ્વસ્ય વક્તુમ ઇષ્ટત્વાત્, ચાર પાદ ધરાવવા પણ એ કહેવાનું ઈચ્છની ઈચ્છા એલું છે. માટે પૂર્વ પૂર્વ પાદસ્ય ઉત્તર ઉત્તર પાદાત્મના, પૂર્વ પૂર્વ તો સ્થૂળનો સૂક્ષ્મ, સૂક્ષ્મનો કારણમાં એનો પૂર્વ પૂર્વ એટલે સ્થૂળ સૂક્ષ્મ અને ઉત્તર ઉત્તર એટલે પછી પછીનો પાદારૂપ પાદાત્મના એટલે પાદમાં નહીં, સ્થૂળનો સૂક્ષ્મમાં લય એવું નહીં, સ્થૂળનો સૂક્ષ્મ રૂપે લય. સ્થૂળ એટલે આમને તો શું થાય કે આ ઘડામાં બોર મૂકીએ એમ તો સૂક્ષ્મની અંદર સ્થૂળ મૂકી દઈએ છીએ, એવું છે કે ના? એવું નથી, સ્થૂળ સૂક્ષ્મના રૂપમાં એક થઈ જાય છે. એટલે કહે છે કે એના પાદાત્મના પ્રવિલાપનાત પ્રવિલાપિત કરવામાં આવે છે માટે ત્યારે તુર્યનિષ્ઠાયા પર્યવસાન સિદ્ધ્યતિ અર્થ
તેરમી પાદનો છે, તુર્ય નિષ્ઠાયામ પર્યવસાનમ ઇતિ, તુર્ય નિષ્ઠા ચતુષ્પાત્વ કલ્પના ફલમ ઇતિ આવત. તો ચતુષ્પાત્વની કલ્પના કરી શું કરવા, આત્માના ચાર પાદ. હવે આત્મા પૂર્ણ સત્ય જ્ઞાન અનંત આનંદ છે એમ કહી દો ને, આત્માના ચાર પાદ કયા? પછી કહે છે કે આત્મા પહેલો પાદ નહીં, બીજો પાદ નહીં, ત્રીજો પાદ નહીં, ચોથો પાદ છે. તો પહેલા ચોથો જ કોને પહેલેથી? ત્રણ ચાર પાદની કલ્પના શું કામ કરી? તો કહે છે ત્રણે પહેલાની બીજામાં, બંનેની ત્રીજામાં અને ત્રણેયની ચોથામાં આ લયની કલ્પના કરી, જેથી કરીને ચતુર્થ તુરીય છે એમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકાય, એમાં મદદ માટે પ્રક્રિયા તરીકે ચાર પાદની કલ્પના કરવામાં આવી છે. આગળ ટીકાકાર કહે છે, સારું ચાલો આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવત વ્યાપ્તદેહાય દક્ષિણા મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.